सब्सक्राइब करो आ चैनल ने। प्रदोषे दीपक चंद्र प्रभाते दीपक रवि त्रैलोक्य दीपक धर्म सुपुत्र कुल दीपक अर्थात सांझ ने चंद्र प्रकाशित करे छे, दिवस ने सूर्य प्रकाशित करे छे, त्रणे लोक ने धर्म प्रकाशित करे छे, सुपुत्र कुल ने प्रकाशित करे छे, पण पुत्री धर्म सत्य कुल अने आखा परिवार ने एक साथे प्रकाशित करे छे। जे माता पिता ने त्यां दीकरी नो जन्म थाय छे एमना केटलाय जन्मों ना पुण्य कर्मों नु फल होय छे, केम के दीकरी मां साक्षात बधी देवियों नो वास होय छे, ए माता नी सेवा पण करे छे अने पिता नी चिंता पण हरे छे, परिवार पर आवता संकटों नु निवारण पण करे छे अने आखा कुल ने प्रगति ना पथ पर पण लई जाय छे। मारी सखी तुलसी आनु साक्षात उदाहरण छे। पापा, તમે પોતાને નબળા કેમ માની શકો છો જ્યારે તમે પણ જાણો છો કે લડ્ડુ ગોપાલ હંમેશા આપણી સાથે છે? તુલસી સાચું કહી રહી છે, તમે તમારું આખું જીવન ભક્તિને સમર્પિત કર્યું છે, પછી તમે ભક્તિ કેમ છોડી શકો? પપ્પા, તમે જ શીખવ્યું છે ને કે પરિસ્થિતિઓ ભલે ગમે તેવી હોય આપણે આપણા ભગવાનનો હાથ એમનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ। પછી આજે તમે પોતાને હારેલા કેમ માની શકો જ્યારે તમે જાણો છો કે દોષી પહેલો ત્રિગુણ સોલંકી છે? તુલસી, વાત ફક્ત મારી નથી, હું પોતાને કોઈ પણ રીતે દિલાસો આપી શકું છું, પણ પેલા ભક્તોનો શું જે મારા પર વિશ્વાસ કરીને ભગવાનની કથાઓ સાંભળવા આવતા હતા, આજે એમનો વિશ્વાસ તો તૂટી જ ગયો ને? પપ્પા, ગોપાલને પણ રણછોડ કહીએ છીએ, જ્યારે 17 વાર ભગવાન કૃષ્ણની પરાજિત થઈને જરાસંધે એના અસુર કાલ્યવનને એમની સાથે લડવા મોકલ્યો, ત્યારે મથુરાની રક્ષા માટે પોતાના ભક્તોની રક્ષા માટે એમને પણ તો રણ છોડવું પડ્યું હતું ને, કેમ કે મહાદેવના આશીર્વાદના કારણે કાલ્યવનનો અંત ફક્ત ઋષિ મુચુકુંદના હાથે જ થઈ શકતો હતો। ગોપાલના રણ છોડવાના કારણે જ દ્વારકાધામનું નિર્માણ થયું હતું। તો ધર્મ માટે પાછળ હટવામાં કોઈ ખરાબી નથી। તુલસી, હું જાણું છું તું ધર્મની વાતો કરીને મારું દુઃખ દૂર કરવા માંગે છે, પણ શું આનાથી તુલસીધામ પાછું આવી જશે? તમે જે કર્યું છે એની પાછળ નક્કી લડ્ડુ ગોપાલની છુપાયેલી કોઈ ઈચ્છા જ હશે, અને હું તમને ખાતરી આપું છું, તમને વચન આપું છું હું કે આપણું તુલસીધામ પહેલા ત્રિગુણ સોલંકી પાસેથી લઈને જ રહીશ। ધન્ય છું તુલસી, તારો આ આત્મવિશ્વાસ જ ધર્મની આ યાત્રાને આગળ વધારશે, અને આજે તે આ સિદ્ધ કરી નાખ્યું કે તારો સારથી બનીને તને મારો રથી પસંદ કરીને મેં બિલકુલ યોગ્ય નિર્ણય લીધો છે। તુલસીએ તો બધું જ કહી દીધું, સૂચનાર આપનાર યંત્ર, હવે તારો વારો છે કઈ કહેવાનો, એટલે મૌન ના રહો, કહો, કઈ તો કહો। એડવોકેટે મને મળવા બોલાવી છે। પાપા, માં હું હમણાં આવું છું। સાંભળો, બરાબર તો કહે છે તુલસી, એટલે માની જાઓ એની વાત, છોડી દો પોતાની આ જીદ, લડ્ડુ ગોપાલ બધું ઠીક કરી નાખશે। આ મોડર્ન ડિઝાઇન ઇન્ડસ્ટ્રીઝનું ટેન્ડર સૌથી પ્રોફિટેબલ છે, આમ તો તમારા કહેવા પર મેં સંપતજીને કહીને ઘણા બધા ટેન્ડર્સના કોટેશન મંગાવી લીધા, અને જુઓ પપ્પા, એકથી એક કોટેશન આવ્યા છે। સરસ સરસ, વેરી ગુડ, એનો અર્થ કામ એકદમ પ્રગતિ પર છે। જી સરકાર, બસ એક વાર ટેન્ડર ફાઇનલ થઈ જાય તો કાલથી જ તુલસીધામ પર કન્સ્ટ્રક્શન નું કામ શરૂ થઈ જશે। અરે આવો આવો નેતાજી, જો ત્રિગુણ હેરિટેજ ના ટેન્ડર આવી ગયા છે। બાપુજી, જરા તમારી સાથે જરૂરી વાત કરવી હતી, પેલા પ્રોજેક્ટ વિશે। તારા મનની વાત હું સમજુ છું, એટલે કંઈક વિચાર્યું છે તારા માટે પણ। સંપત,
સરકાર, આમના નામનું જે ટેન્ડર નીકળ્યું છે આપ એમને? જી સરકાર. આ શું છે બાપુજી? સમજી લે, તારી ખુશીઓની ચાવી છે. જા, હવે રીલમાં નહીં, રિયલ લાઈફમાં પણ ખુશી મનાવ તારી ઘરવાળી સાથે. જય હો, જય હો. આજુ અને ધ્યાનથી વાંચજો હા. અરે બાપુજી મારા વિશે બહુ જ વિચારે છે ભાઈ. તુલસી ધામનું ટેન્ડર મને આપી દીધું. હા વાંચો વાંચો. અરે ફ્યુચર ધારા સભ્ય છું ભાઈ, મારી પણ કોઈ ઇજ્જત છે કે નહીં? હવે રમાશે રમાત, હે ને? ચૂપ, બિલકુલ ચૂપ. ટેન્ડર નથી, ડિવોર્સ પેપર્સ છે. આ છૂટા છેડા વાળા? હા, આના પર લખ્યું છે કે હું તને ડિવોર્સ આપું છું. એજ લખ્યું છે, લખ્યું છે, લખ્યું છે, લખ્યું છે, લખ્યું છે. રીલ વાળી વહુ, જે વાત મનમાં હોય એ રિયલમાં પણ કરી લેવી જોઈએ. બાપુજી મારા મનમાં આવું કંઈ પણ નથી. ઘર નથી, ધામ છે આ, ત્રિગુણ ધામ. અને આ ઘરની દિવાલો મારા કાન છે, એટલે આગળથી આવું તેવું કઈ વિચારે તો આ હવેલીની બહાર વિચારજે. કેમ કે મારે જે કરવું હોય છે એ કરવામાં હું મોડું નથી કરતો. વહુ ડાન્સ કરે છે. આજે સાંજે આ ઘરમાં એક પાર્ટી રાખી છે, બિલકુલ ફેમિલી ફંક્શન. તો જોજે એની બધી અરેન્જમેન્ટ્સ. પાર્ટીમાં ટેન્ડર પણ ખુલશે. જોઈએ તારા હસબન્ડજીને શું મળે છે. પણ પહેલા પાર્ટી. કેમ નેતાજી, થઈ જાય? હા હા બાપુજી. બાપુજી આજે તમે પાણીમાં આગ લગાડી જ નાખી. તમને બધાને મારા ઈશારા પર ન નચાવ્યા તો મારું પણ નામ ફાલ્ગુની નથી. હું પણ જોઉં છું ત્રિગુણ હેરિટેજ તુલસીધામમાં કેમ બને છે. આનો અર્થ તુલસીધામ પાછું મેળવવાનો ઉપાય તમે શોધી જ લીધો. તુલસીજી સાચું કહું તો મેં કંઈ પણ નથી કર્યું. મને તો આ અધિનિયમ વિશે કંઈ જ ખબર નહોતી. એવું લાગે છે કે ભગવાનજીની મરજી છે કે તુલસીધામ તમને પાછું મળે. તો વકીલ સાહેબ હવે આગળ શું કરવું પડશે? હા, મેં આ નોટિસ તૈયાર કરી લીધી છે, તમે આના પર સાઈન કરી આપો. અને આની પ્રત એક ત્રિગુણ સોલંકીને મોકલાવી દો અને એક હું રજિસ્ટ્રાર ઓફિસમાં મોકલાવી દઉં છું. મને સમજમાં નથી આવતું કે હું તમને થેન્ક યુ કઈ રીતે કહું. સાચું કહું તો થેન્ક યુ મારે તમને કહેવું જોઈએ, કેમ કે હું પહેલી વાર ધર્મનું કામ કરું છું અને આનાથી મને જેટલી ખુશી મળે છે આના પહેલા મને ક્યારેય નથી મળી. એટલે તો મારા લડ્ડુ ગોપાલ કહે છે કે ધર્મથી કોઈ મોટું ધન નથી. જય લડ્ડુ ગોપાલ. જય લડ્ડુ ગોપાલ. હું જાઉં છું. જી, આભાર. ભલે. કાલ સુધી આ એડવોકેટ મારી વાત સાંભળવાને તૈયાર નહોતો થતો અને આજે, હે લડ્ડુ ગોપાલ, આ બધું તમારી કૃપાથી જ થઈ રહ્યું છે. આ સંસારમાં જો મનુષ્ય અધર્મ, અપ્રમાણિકતા, લાંચખોરી અને ભયના માર્ગને ત્યજી દે છે તો એનું મન અને અંતરાત્મા બંને શુદ્ધ થઈ જાય છે. એ વ્યક્તિ સમાજ અને સમાજની સમસ્યાનું સમાધાન કરવામાં બહુ ઉપયોગી અને યોગકારી સિદ્ધ થાય છે. કેમ કે મેં સંસારમાં પ્રત્યેક વ્યક્તિના જીવનના કર્મ અને ઉદ્દેશ્ય પૂર્ણતઃ નિર્ધારિત કરી રાખ્યા છે. એના ભાગ્યમાં એ નિર્ધારિત કરી નાખ્યું છે કે એની આ સંસારમાં શું ભૂમિકા છે, જેના પર એને ચાલવું જ પડશે. જો એ મારા નિર્ધારિત કરેલા માર્ગ પર નહીં ચાલે તો એને દંડ, દુઃખ અને કષ્ટોના ભાગીદાર બનવું જ પડશે. જેમ આજે આ અધિક વક્તાએ પોતાનો ધર્મ નિભાવીને, તુલસીનો સાથ આપીને પોતાના કેટલાક પાપ કર્મોને ઓછા કરી નાખ્યા. લડ્ડુ ગોપાલ,
આજે મારે માટે, તમારા ભક્તો માટે અને તુલસીધામ માટે સૌથી મોટો દિવસ છે. તુલસીધામ જેના માટે મારા પપ્પા 21 વર્ષોથી સંઘર્ષ કરે છે, એ સંઘર્ષને આજે સફળ કરવાનો સમય આવી ગયો છે. હું જાઉં છું પોતાનું તુલસીધામ પાછું મેળવવા માટે. આ ધર્મયાત્રામાં તમે હંમેશા મારો સાથ આપો. કેમ કે તમારા સાથથી મારી ભક્તિ પણ સફળ થશે અને મારો સંઘર્ષ પણ. જય લટ્ટુ ગોપાલ.